विधानसभा ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને રાજકીય પક્ષ સક્રિય જોવા મળી રહ્યા છે। ત્યારે આજ રોજ રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક એકતા સમિતિની બેઠક મળવા પામી હતી। આ બેઠકમાં સર્વ સમાજ સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો તેમજ મતદારો હાજર રહ્યા હતા। તો સાથે વિસ્તારના ઠાકોર સમાજના તેમજ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ નાગરજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। જો કે રાધનપુર એ ભાજપ તો ગઢ માનવામાં આવે છે, ત્યારે 2017 વિધાનસભા પેટા ચૂંટણી આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોર ને ભાજપ દ્વારા ટિકિટ આપી હતી, પરંતુ પ્રજાએ તેને સ્વીકાર્યો ન હતો। ત્યારે આ વખતે આવનારી 2022 ની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારની માંગ તેમજ આડકતરી રીતે ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરનો સમક્ષ નિશાન સાધતા પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા તેમનું નામ લીધા વિના અલ્પેશ પર પ્રહાર કર્યો હતો। તો ક્યાંક ને ક્યાંક રાધનપુર વિસ્તારમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો હતો અને સાથે સાથે બેઠકમાં સ્થાનિક ઉમેદવારોમાં કોઈ પણ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો કમળ ગાંધીનગર મૂકવામાં આવશે તેવી ગુંજ ઉઠી હતી અને જો આયાતી ઉમેદવાર મૂકવામાં આવશે તો ફરી એક વખત પ્રજા નક્કી કરશે। રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। આજે રાધનપુર મુકામે એકતા સમિતિની મીટિંગ મળી છે। મીટિંગ એના અનુસંધાને છે કે રાધનપુર વિધાનસભામાં બે કામ થાય, એક સ્થાનિક ઉમેદવાર આવે અને આ મીટિંગના અનુસંધાને ભાજપ મજબૂત થાય। ભાજપ અમારા માટે શિરીઓ માને છે, અમે બધા ભાજપને વરેલા છીએ અને આ સ્થાનિક ઉમેદવાર આવશે, ગમે તે સમાજમાંથી ઉમેદવાર આવશે તો અમે આ સીટ પર ભાજપને આપશું એવી અમે ખાતરી આપીએ છીએ। સ્થાનિક ઉમેદવાર નહીં આવે તો જે લોકો કાંઈ વિચારશે એ પ્રમાણે બધું થશે। આ વિસ્તાર ભાજપનો ગઢગણાય છે એવા વિસ્તારમાં સ્થાનિક ઉમેદવારની માંગ દરેક સમાજના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે। 18 આલમના દરેક સમાજના આગેવાનો એ ઉમેદવાર અહીંયા હાજર છે અને સ્થાનિકની માંગણી કરી છે કે આ વિસ્તારમાં કોઈ બી સમાજનો હોય તો અમે એને જંગી બહુમતીથી જીતાડશું, કેમ કે આ વિસ્તાર પસારે અને બધા જે હતા તે મારે નામ નહીં લઉં, પણ અહીંયા એ કોંગ્રેસનો ઉમેદવાર જીતી ગયો અને બહારના ઉમેદવારના નાતે અહીંયા એ હારી ગયા, એટલે મહેરબાની કરીને અહીંયા ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરીએ કે અમે ભાજપના કર્મશ આગેવાનો છીએ, નિષ્ઠાવાન આગેવાનો છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા સ્થાનિકમાંથી કોઈ બીને પણ ટિકિટ આપે, કોઈ બી સમાજને ટિકિટ આપે એને અમે 100% જીતાડવાની ખાતરી આપીએ છીએ, એટલું કહીને મારી વાત પૂરી કરું। આયાતી ઉમેદવાર એટલા માટે અગાઉથી જ અમે આ કાર્યવાહી લોકોના માંગ સાથે અમે રહ્યા છીએ, લોકોની માંગ સાથે અમે વાચા આપી છે, એટલે સ્થાનિક ઉમેદવાર અહીંયા બીજેપીમાંથી આવે તો 100% એ જીતવાનો છે। એમાં કોઈ ઉમેદવાર નહીં આપે તો શું સ્ટેન્ડ રહેશે? ભાઈ તો ભારતીય જનતા પાર્ટી 100% મને વિશ્વાસ છે કે સ્થાનિક ઉમેદવાર જ આપે, પણ આ રીતે માંગ કરી હતી છતાં પણ ના આપ્યા? ના, અમે નથી માંગ કરી, આ વલે ફેરે તો અલ્પેશજીએ રાજીનામું આપ્યું હતું, રાજ્યસભામાં બે મત આપ્યા હતા, ભારતીય જનતા પાર્ટીનું એહસાન કર્યું હતું, એટલે બધા અમે સાથે તનમનથી અમે 18 આલમ સાથે રહીને અલ્પેશજીને જીતાડવા મદદ કરી હતી, પણ કમનસીબે અમે થોડા મતે હારી ગયા હતા, એટલે એવી કોઈ વાત નથી, પણ અહીંયા સ્થાનિક ઉમેદવાર હશે તો 100% એ ભાજપની જીત નક્કી જ છે। હવે ઈ એમને પૂછો સાહેબ, મને ક્યાંય ખબર નથી, હું તો અમારા વિસ્તાર પૂરતા અમે છીએ અને અમે અહીંયા જે જાણીએ છીએ ત્યાં સુધી અમે 100% ભાજપને સીટ આપીશું, પણ સ્થાનિક ઉમેદવાર આપશે તો